दोस्तों आज सूरत शहर ની અંદર રહેતા કાંતાબેન અને તેમનો પરિવાર ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યો છે। આજનો એપિસોડ તમે પૂરો જોજો, તમારા દરેક ગ્રુપ ની અંદર શેર કરજો। દાદી મારું નામ પોપટભાઈ છે, તમારું નામ શું કીધું? કાંતાબેન જરામભાઈ સુતરિયા। કોણ કોણ રહો છો દાદી તમે ઘરમાં? હું ને મારી દીકરી। તમે ને તમારી દીકરી? દીકરી। તો બીજું કોઈ નહીં? બીજું કોઈ નહીં, એટલે એના પપ્પા ઓફ થઈ ગયા ને, એના બે વર્ષ પૂરા થાય, અને પછી મારી બેબીને થોડી ઘણી બીમારી છે ફેફસાની, હવે ડૉક્ટરનો રિપોર્ટ કરાવ્યા પણ એમાં કાંઈ આવ્યું નહીં, એટલે એને પાછા ફરી વખત રિપોર્ટ કરાવવા, પણ અત્યારે અમારી એવી પરિસ્થિતિ નથી, એટલે એની પૈસાની સહાયની કાંઈ મારે અત્યાર સુધીમાં ક્યાંયથી મદદ ન થઈ, એટલે રિપોર્ટ કરાવવાનું બંધ કરી દીધું। બરાબર, એટલે મારા અંકલને શું થયું? એને ફેફસાની બીમારી હતી, અત્યારે તો જો અમે ચોથા મહિના થી હાવ બેઠા હતા ડાયમંડ નું કરતી, પછી અમારા બાજુવાળા પાછળ રહેતા આવ્યા, એણે એમ કીધું અમે તમને મશીન દઈને તમારી દીકરી ધીમે ધીમે આ કામ ચાલુ કરો, એટલે તમારે ભાડાનું એવું લાઈફ પેલું નીકળી જાય, એટલે પછી મને બાજુવાળાએ કીધું કે પોપટભાઈને વાત કરો, તો કે કાંઈ સહાય નહીં, અરે અમે મારી દીકરી જીવીએ છીએ એની તો મને જ ખબર છે, કાંઈ કોઈની ક્યાંયથી સહારો નથી, કે કાંઈ હગાવા લગ્ન મારી એક બેન ઓફ થઈ ગયા, બે ભાઈ ઓફ થઈ ગયા, અને આના પપ્પા ઓફ થયા, એ પહેલા અમારી બેન હતા, એટલે અમે ભાણિયાની સહાયથી થોડી ઘણી દિવસો કાઢ્યા, વર્ષ દિવસ એમ કાઢ્યું અમે। બરાબર, પછી હમણાં કાંઈક શેરીમાં ને કાંઈક થોડી ઘણી હમણાં મદદ થઈ, હમણાં બધા શેરીવાળા રહ્યા એટલે થોડીક સહાય એને કરી, એમ કરીને અમે બે વર્ષ કાઢી નાખ્યા, હવે અમારે થોડીક તકલીફ વધારે છે, તો ખાવા પીવામાં જો કંઈક આજુબાજુવાળા પાસેથી નામ ને તેમને એમ કરીને અમે ઘર હલાવ્યા, અને આ છો મારી બેબી બીમાર છે, અને આ બેબીને અમે અમુક જગ્યાએ ડૉક્ટરનું કહેવાનું એમ છે કે એને હૃદયની તકલીફ છે, હૃદય એનું કોણ। તો પછી મને ખ્યાલ છે દાદી કે આજથી એક વર્ષ પહેલા જ્યારે અમે મશીન વિતરણ કર્યા હતા, વિતરણ કર્યું ત્યારે તમને એક મશીન પણ મળ્યું હતું। હા, એટલે આ મશીન મળ્યા પછી શું ફરક પડ્યો હતો? મશીન મળ્યા પછી અમે પોપટભાઈ થોડું કામ કર્યું અને પછી બંધ થઈ ગયું, અત્યાર સુધી અમે ખાતું હતું એના ડાયમંડ જ લગાડતી અત્યાર સુધી, અને બેન ઘડીક લગાડે અને ઘડીક કોરો ખાય, એટલે હું હમણાં મારું હકાયેલા કરું, એટલે મેં કીધું હવે આ ઘર ખર્ચો કરવામાં, ઘર ચલાવવામાં, હકાલવામાં થોડી ઘણી મદદ થાય તો ઘર આપણું હાલે અને આ જીવતી રહે। ના ના, બિલકુલ, આજે ભલે તમને એક વર્ષ પહેલાં મશીન મળ્યું છે ને, તમે મહેનત પણ કરો છો, પણ અમુક તેજી મંદીના કારણે કદાચ વ્યવસ્થિત પ્રોબ્લેમ નહીં આવતો હોય, પણ પ્રોબ્લેમના લીધે કદાચ ઘર નહીં બરાબર ચાલી શકતું, નથી ચાલતું, દુઃખ તો થાય, દીકરો નહીં એટલે દુઃખ તો લાગે ને, કે દીકરો પડખે હોય તો મારે કઈ ઉપાધિ ન હોય, અને આ બેન ની જવાબદારી બધું સંભાળી લે, અને આ સમયમાં એક જોવામાં એમ થાય કે દીકરા નથી એને હારું છે, અને એક જોવામાં એમ થાય અમારી જેવાને કે નથી, એટલે વિચાર કરીએ હોત તો સારું। અને તો જે ખોટ છે એ તો જેને ના હોય એને જ ખબર હોય કે શું એ તકલીફ પડે છે, બાકી એવા પણ સમાજમાં આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે મા બાપને પણ વૃદ્ધાશ્રમમાં જવું પડતું હોય છે દીકરા હોવા છતાં પણ। મને ઘણી વખત એમ થાય કે આપણે અહીંયા વૈયા જાય, પણ મારે આ દીકરીની ઉપાધિ છે, દીકરી એને ઘર બહાર થઈ જાય એટલે મારે કંઈ જવાબદારી નહીં, પછી આપણે ગમે ત્યારે મંદિરમાં। ના ના, તમે બિલકુલ નહીં મૂંઝાવો દાદી, અમે તમારા દીકરાઓ જ છીએ, અને આજે દીકરા બનીને તમારી ઘર સુધી પહોંચ્યા છીએ, હું તમારી તકલીફ સમજી શકું છું કે આજે મહેનત કરવા માંગો છો, તમે મહેનત કરો પણ છો, ઘર ચલાવો છો, બહુ મોટી વાત હોતી હોય છે આજના સમયમાં, અને સુરત જેવા શહેરની અંદર એટલા મોંઘવારીમાં તમારે રહેવું, અને 3 વર્ષ છે અમારે, પહેલા 2000 ભાડું હતું, પછી 2 વર્ષ પછી દાદા વધારે, આ લોકડાઉન હતું ને એટલે વધારે,
પછી દાદાને મેં કીધું કે દાદા અમને 4000 ભાડું રાખો તો એ કે 500 કે વધારે ભરી 4500 કહી પણ મારાથી સડાતું નથી અને પતરાવાળી રૂમમાં રહેવાય એમ નથી એ ત્રીજે માળે ને ચોથે માળે હોય તો મારા કોણ સડાવે ને ઉતારે એમ તકલીફ પગનો દુખાવો કમરનો દુખાવો કાંઈ વાંધો નહીં દાદી અત્યારે તમે વાત કરી કે તમારા ઘરમાં રાશન પણ નથી અત્યારે કે થોડું ઘણું છે કે નથી છે બરોબર તો તમારે પહેલા તો જે પણ કાંઈ રાશન જોવે છે ને કેમકે તમારી પાસે સાધન તો છે જ કે જે તમને મહેનત કરવા માંગો છો એટલે તમને મળ્યું છે પહેલાં તો આપણે તમારી ઘરમાં જે રાશન જોવે છે ને મારી સાથે ચાલો તમારે જેટલું પણ રાશન જોવે છે એક વર્ષનું એ બધું જ તમને ભરી આપીએ છીએ બરોબર અને બીજી કાંઈ પણ આવનારા સમયમાં તકલીફ પડશે અમારો પ્રયત્ન એ જ રહેશે કે તમને એમાં પણ સહકારરૂપ થઈએ બરોબર તો પહેલાં તમારી સાથે ચાલો તમારે જે પણ કાંઈ રાશન જોવે છે ને એ તમને લઈ આપીએ છીએ દોસ્તો અત્યારે અહીંયા સુરતની અંદર આ જે પરિવાર છે ઘરની અંદર દીકરી છે અને એમના મમ્મી છે અંકલને કોરોનાની અંદર અને એમનો ફેફસામાં તકલીફ હોવાના લીધે એક્સપાયર થઈ ગયા છે ઘણી બધી જવાબદારીઓ છે અત્યારે દાદી ઉપર અને જેમ તેમ પોતાનું ઘર ચલાવે છે એક વર્ષ પહેલાં એમને મશીન પણ આપણા ગ્રુપ તરફથી મળ્યું હતું અને જેટલી મહેનત થાય છે મહેનત કરે છે પણ હાલની તેજી મંદીના કારણે અત્યારે ઘરમાં ઘણી બધી તકલીફ છે ખાવા પ્રમાણે પણ અત્યારે પ્રોબ્લેમ છે તો રાશનને થકી અત્યારે આપણે એક વર્ષનું જે રાશન ભરી આપીએ છીએ તો ઘરમાં કોઈ બીજું જવાબદાર વ્યક્તિ નથી તો આપણે એટલા સહકારરૂપ થઈએ કે જેથી એની જિંદગીને આ સારી રીતે તે પોતે 3 ટાઈમનું વ્યવસ્થિત જમી શકે તો એપિસોડ પૂરો જોજો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો બરાબર દાદી ચાલો મારી સાથે દોસ્તો અત્યારે દાદીમાને જે પણ કંઈ ઘરમાં રાશન જોતું હતું એ તમામ રાશન એમને લખ્યા પ્રમાણે આપણે કરી આપ્યું છે અને દાદી તમારો એડ્રેસ તમારો નંબર ને લખાવી દો આજ સાંજ સુધીમાં નકર કાલ સવારમાં તમારી ઘરે દુકાનદાર છે તમને મોકલી આપશે હા એડ્રેસ લખાવી દો બરોબર અને જે પણ જોતું હતું બધું લખાવી દીધું ને હા મારે ત્યાં જરૂર હતી બધું લખાવી કાંઈ વાંધો નથી ને બીજો અને તમને જેને આજ ખાસ કરીને સપોર્ટ કર્યો છે અને એમનું નામ છે ને ખુશ્બુબેન શાહ છે અને એ જો કે બહારના રહેવાસી છે પણ આજે એમના પૂરા પરિવાર તરફથી અને એમના મમ્મીએ પણ સપોર્ટ મોકલ્યો છે તો તમારે જો બીજા બે પરિવારો માટે એટલે ટોટલ 3 પરિવારો માટે રાશનને લઈને એક વર્ષના રાશન માટે એમને સપોર્ટ કર્યો છે એને અમને સપોર્ટ કર્યો એટલે ખૂબ ખૂબ આભાર ખુશ્બુબેને મદદ કરી એનો ખૂબ ખૂબ અમને આભાર નહીં નહીં આભાર ઈશ્વરનો ગાજ આ સુધી એમનો પરિવાર ખુશ રહે એમના દીકરા દીકરીનું સંધાનો બધા ખૂબ ખુશ રહે અને ખૂબ ખૂબ ધન્યવાદ એને અને અમને મદદ કરી ને એટલે તમારી મદદ નથી આ તમારી ઘરે જે તકલીફ છે ને એક નાનો અમથો એક સપોર્ટ છે બરોબર એટલે બિલકુલ મુંજાતા નહીં અમે તમારા દીકરાઓ જ છીએ અમને ગમે ત્યારે કહેજો બરોબર દાદી અત્યારે જે પણ જોતું હતું બધું આવી ગયું ને ચાલો કાંઈ વાંધો નહીં તો હવે આપણે ઘરે જઈએ પછી ઓકે બસ દોસ્તો આજે દાદીમાની માટે જે પણ કાંઈ એમની દીકરીનો પણ કાંઈ મેડિકલનો ઇસ્યુ છે બની શકે એટલા સહકારરૂપ થઈએ આજે દાદીને જે ઘરમાં રાશનની તકલીફ હતી ખાસ કરીને કેમ કે જો ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી અને મશીનમાં પણ તેજી મંદીના લીધે બરાબર કામ નથી ચાલતું તો આજે ખુશ્બુબેન શાહ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ બેન તમારો કે આજે તમે એક નહીં પણ બીજા અન્ય પણ બે પરિવારો માટે તમારા મમ્મીના થકી મદદ કરી છે બસ એકબીજા લોકોને સપોર્ટરૂપ બનતા રહેજો દોસ્તો તો એપિસોડને શેર કરજો તમારા દરેક ગ્રુપમાં ફરીથી મળીશું અને ચાલો દાદીનું કામ પણ આપણે કમ્પ્લીટ કરી દઈએ ત્યાં સુધીમાં તો એપિસોડને બને તેટલા લોકો સુધી પહોંચાડજો જય હિન્દ જય ભારત ચાલો દાદી હવે રજા લઉં છું મેં ઓકે આપણે રાશન ઘરે પહોંચાડી દઈએ ઓકે એટલે કંઈ કેવું છે ચાલો થેન્ક યુ